नमस्कार, टीवी 9 समाचार સાથે હું છું નરેન્દ્રસિંહ। સુરતના મોટા વરાછામાં અશ્વિન નામના બિલ્ડરનો આપઘાતના પ્રયાસનો કેસ કે જેમાં બિલ્ડર અશ્વિનના ભાગીદાર નિકુંજે ગંભીર આરોપ લગાવ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી બિલ્ડર અશ્વિનભાઈને હેરાન કરાતા હોવાનું નિકુંજે કહ્યું છે। મોટા વરાછાના જાણીતા બિલ્ડર અને દલાલો તેમને દબાણ કરતા હતા અને એમ પણ કહ્યું કે બિલ્ડરો અને દલાલો વારંવાર ટોર્ચર કરીને હેરાન પણ કરતા હતા। વારંવારની હેરાનગતિથી કંટાળીને અશ્વિનભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો। વરાછામાં બિલ્ડરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, જેને હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તો બિલ્ડરે ઝેરી દવા પીતા પહેલા વિડીયો પણ બનાવ્યો હતો। આ બિલ્ડર હાલ સારવાર હેઠળ છે। જય સ્વામિનારાયણ, તને ઘણા દિવસથી કહેતો હતો કે અમારી પાસે સમય નથી, મરવાનો નિર્ણય લીધો છે। દવા પી જાઉં છું, એક નોટ પણ લખીએ છીએ, કોલ રેકોર્ડિંગ ઓફિસના પીસીમાં છે ચિંતનભાઈ, કલેક્ટ કરી લેજે। ગુનેગારોને સજા આપવામાં મારા પરિવારને મદદ કરીજે। આ વિડીયો પોલીસ સ્ટેશન, ગૃહમંત્રી સુધી જાય, નેશનલ મીડિયામાં જાય, હું તને મોકલું છું, બધાને મોકલજે। ગુનેગારો કે છટકે નહીં, એનું ધ્યાન રાખે। 1.5 વર્ષથી મારું જિંદગી હરામ કરી નાખી છે બધા ભેગા મળીને, એને કોઈ પણ રીતે બસ મારું એટલું કામ કરશે કે આ લોકોને સજા થાય, મારા પરિવારનું ધ્યાન રાખજો। કેટલા દિવસથી હું આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરી રહ્યો, તારી ભાભી મને એટલો મુક્તિ જ નહોતી, પણ આજે હું નીકળી ગયો છું। વિસ્તારમાં રહેતા જે બિલ્ડર અશ્વિનભાઈએ જે રીતે આપઘાત કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો તેની અંદર એક પછી એક જે વાતો સામે આવી રહી છે। કારણ કે અશ્વિનભાઈના ઘરે થોડા દિવસો અગાઉ પણ કેટલાક લોકો હતા, તે કરોડોના રૂપિયાની લેતી દેતી મામલે જે ઘરે આ પહોંચી ગયા હતા અને મારા માટેની જે ધમકી પણ જે આપી હતી, તો તેમના જે માતા પિતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। કારણ કે અત્યારે જે અશ્વિનભાઈ જે હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છે, માતા પિતા શું કહી રહ્યા છે, કઈ રીતના ન્યાય માટેની જે માંગણી કરી રહ્યા છે, કાકા શું કહેશો, કઈ રીતની આખી આ ઘટના બની છે, કેટલું દુઃખ શું હવે તમે માંગ? અમારે પૂરો ન્યાય જોઈએ, બીજું તો અમે તો શું કહીએ, અમારે બીજું ખબર કઈ રીતે ઘરે આવતા હતા, શું કઈ રીતે તમને હેરાન પરેશાન અશ્વિનને ઈ તો કહેલો એટલે જે રીતે કહી શકાય છે કે પિતા છે એક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। બા તમે ઘરે હતા થોડા દિવસ અગાઉ પણ કેટલાક લોકો આવ્યા હતા, એ થોડાક દિવસમાં કો આવતા હોય ને વૈયા જાય આપણને, પછી એ અશ્વિન ઘરે ન હોય એટલે ન બોલીએ કે બીજું કઈ ઘરે આવીને ચાર પાંચ જણા ઉભા રે આવીને અહીંયા એ ઉભો હતો, એ કે મારી નાખી એટલે કે મારી નાખો ઉભો છો સામો, કે પછી પોલીસ ને બી જાણ કરી હતી, પછી અમે પોલીસ ને જાણ કરી કોણ લાગે છે, આ કોણ હોય શકે છે, આ બધા મોટા માથા સમાજના જે વાત આવી રહ્યા છે, બિલ્ડરો છે, મોટા મોટો અગ્રણી છે, દલાલ છે, અમારા સમાજનો મોટો અગ્રણી દલાલ છે મોટો, શું માંગણી તમારી? અમારે માંગણી પૂરી ન્યાય જોઈએ, અમારો જે જે ચીઠી બધા છે ને એ બધા ન્યાય જોઈએ પૂરો। શું કહેશો, એક દીકરાએ આ રીતનું કરવું પડે, માટા માટે ખૂબ દુઃખની લાગણી કહી શકાય, દુઃખની વાત કહી, અત્યારે તમારા ઉપર પહાડ જે તૂટી પડ્યા છે,
શું માંગ છે મા તરીકે? અમારે ન્યાય જોઈશ, બીજું કઈ નહીં. મારો દીકરો હાજર થઈને ઘેરે આવે એટલે ન્યાય જોઈએ. કાલવાની માથા અમારે પૂરો ન્યાય જોઈએ. જ્યાં ધમકી આપે કાલે અમારે પાછો ધમકી દેવા આવે એટલે અમારે પૂરો ન્યાય જોઈએ. એનો કોણ છે બધા મોટા? એ ખબર ન હોય ને અમને, મોટા કોણ હોય એનો અમને કઈ ખબર ન હોય. મોટો અગ્રણી દલાલ છે, દલાલ છે. બીજી કઈ ખબર ન હોય અમને, નામને ખબર ન હોય. અને કે નહીં છોકરા અમને તો અમને દુઃખ લાગે. કે તો અમદાવાદ જાઉં છું નથી. જે રીતે જોઈ શકાય છે કે અશ્વિનભાઈના જે માતા પિતા છે તે માંગણી કરી રહ્યા છે, કારણ કે જે કેટલાક શહેરના જાણીતા બિલ્ડરો અને જે દલાલો જે કહી શકાય છે ઘર સુધી પહોંચતા હતા અને જે ધાપ ધમકી આપતા હતા, મારી નાખવા સુધીની જે ધમકીઓ પણ છે તે આપવામાં આવી છે. એટલે હાલમાં તો આ માતા પિતા જે છે ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. તે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન માટે આપવા માટે જે રવાના કરી છે, ત્યારે જોવાનું રહ્યું કે સરથાણા પોલીસ આ બાબતે કઈ રીતે તપાસ કરશે અને જે મોટા માથા જે કહી શકાય છે મોટા ગજાના જે વ્યક્તિઓ છે તેમને છાવરવામાં આવે છે કે પછી તેમની સામે ગુનો નોંધવામાં આવે છે, તેમની ધરપકડ કરવામાં આવે છે કે નહીં, તે હવે જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.